કુતિયાણાના ખાગેશ્રી ગામે સર્વ સમાજના સાત સહકારથી સાતમા સર્વ સમાજ સમૂહ લગ્નનું આયોજન કરાયું. પોરબંદરના કુતિયાણાના ખાગેશ્રી ગામના સર્વજ્ઞાતિ સાત સહકારથી સાતમા સર્વ સમાજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. સંત શ્રી વેલનાથ જીવજયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખાગેશ્રી ગામ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન તારીખ 22/1/2023ના રોજ સમૂહ લગ્ન રાખેલ છે. તેમજ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં અમારા સંત શ્રી વેલનાથ જીવજયા ચેરિટેબલ ટ્રસ્ટ ખાગેશ્રી તેમજ ખાગેશ્રી સર્વજ્ઞાતિ દ્વારા 11 થી 111 દીકરીના સમૂહ લગ્ન કરવા તે સર્વ મતે નક્કી કરેલ છે. તેમજ તારીખ 1/8/2022 થી તારીખ 30/9/2022 સુધીમાં અમારી ખાગેશ્રી મુકામે આવેલ ઓફિસરથી સમૂહ લગ્ન માટેનું ફોર્મ નિર્ધારિત કરેલ સુધીમાં મેળવીને પરત કરવાનું રહેશે. તો જે લોકો જોડાવા માંગતા હોય તે પ્રમુખ શ્રી રમેશભાઈ બાબુભાઈ દેગામા તેમજ બહુજન વિકાસ ફોજ રાજુભાઈ દુડા સંપર્ક 97734-91604 કરી વધુ વિગત મેળવી શકે છે. બ્યુરો રિપોર્ટ, હર્ષલ ખંદેડિયા. જય ભીમ, જય ભારત. મિત્રો, હું રાજુ દુડા, બહુજન વિકાસ પ્રભારી. કુતિયાણા તાલુકાના ખાગેશ્રી ગામની અંદર 111 દીકરીનું લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. તો બધા લોકોને ખાસ મારી એક રિક્વેસ્ટ છે અને દાતાશ્રીને કે આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે, તો તમામ લોકોને વહેલી તકે ફોર્મ ભરી જવું જોઈએ. કુતિયાણા તાલુકાના ખાગેશ્રી મુકામે સંત શ્રી વેલનાથ જીવજયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કરવામાં આવે છે કે તેની અંદર અમે 11 થી 111 દીકરી સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરેલું. તે સંસ્થાનો જે હું રમેશ દેગામા, સંત વેલનાથ જીવજયા ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું, તે હું આજે જે સર્વે સમાજને આગ્વાન કરું છું કે તારીખ એક આઠથી અમે ફોર્મ ભરવાની શરૂઆત કરીએ છીએ અને આ અમારે સાતમા સમૂહ લગ્ન છે. અને ગઈ સાલ પણ અમે મહાનવચંડી યજ્ઞ કરેલો અને દર વર્ષે અમે પણ સમૂહ લગ્ન પણ કરીએ છીએ. તો દરેક ધર્મી પ્રેમી જનતાને હું આજથી જાહેર જાણ કરું છું કે સમૂહ લગ્નમાં જોડાવ અને સમાજમાં જે કોઈ નબળા માણસો હોય તે જોડાય, તે બદલ અમે બધાને આમંત્રણ કરીએ છીએ. અને તમે જરૂર ને જરૂર સમૂહ લગ્નમાં જોડાવ. અને દાતાશ્રીઓને ખાસ મારી અપીલ છે કે જે સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન છે તેની અંદર દીકરીને કન્યાદાન રૂપે જે કાંઈ દેવાની ઈચ્છા હોય તો અમારા સંસ્થાના જે મેમ્બરો છે તેમનો સંપર્ક કરે. અને આજે પણ જે કોઈ સમાજના આગેવાનો હોય તેને મારી ખાસ વિનંતી છે કે જે સમૂહ લગ્નમાં જે દીકરી જોડાય તેને પૂરું સહયોગ આપે અને અમારી સંસ્થાને યોગદાન આપે એવી અમારી અપીલ છે.